ભાઈઓ બહેનો આપણી આસ્થા આપણી વિરાસત કરવા વાળો એક અદભુત તમે ક્યારેય ન કલ્પના કરવી એવો મોટું ઉર્જાનો નજારો જોવા મળશે ભાઈઓ અને આજે તમારા બધું કોઈ કેદારનાથ જતા હોય તો જો ગઈકાલનું કેદારનાથ આજનું કેદારનાથ બદલી ગયું કાશી જુઓ ભાઈ અયોધ્યા જુઓ ઉજ્જૈનનું અમારું મહાકાળની મેં વાત કરી દેશની એકતા અખંડતા એના બધા પ્રેરક તીર્થ ક્ષેત્રો છે એને સમૃદ્ધ કરવાનું કામ કરી રહ્યા છીએ અને આપણી આ સમૃદ્ધ વિરાસત પર ગર્વ એની જોડે જોડે ગુજરાત નો વિકાસ વિરાસત પણ અને વિકાસ પણ એક સાથે આપણે ચાલી રહ્યા છીએ નરેન્દ્ર ભૂપેન્દ્ર ડબલ એન્જિન સરકાર આ પ્રયાસો ને તે જ ગતિથી આગળ વધી રહી છે પરંતુ ભાઈઓ બહેનો તમારો આ ઉત્સાહ ઉમંગ અને આ તાકાત એટલે મારે તમને થોડા સતર્ક પણ કરવા છે કરું ને પણ એનો કોઈ જુદો ના કાંઈ મીડિયાવાળા તો જુદોર્થ કરવાનો રસ્તો અપનાવશે આ બેઠા છે એવું મને લાગે છે મેં તપાસ તો નથી કરી પણ મને પહેલી નજરે લાગે છે પેહલા તો આ કોંગ્રેસ વાળા હાંકલા પડકાર ના કરે જોઈ લેશું ને પાડી લેશું ને હવે વીસ વર્ષમાં પડ્યા નહીં એટલે મેં નવું કર્યું એ અને એટલે સતર્ક રહેવાની જરૂર છે આ કોંગ્રેસ વાળા બોલતા નથી પણ ઠંડી તાકાત થી ગામો ગામ ગોઠવણો કરી રહ્યા છે એમની જૂની જે ચાલાકીઓ છે ને એ ચાલાકીઓ ભરપૂર અજમાસ કરી રહ્યા છે બોલ્યા ચાલ્યા વિના કરી રહ્યા છે એટલે તમે છાપામાં ના આવતું હોય પ્રેસ કોન્ફરન્સ ના કરતા હોય ભાષણ ના કરતા હોય બ્રહ્મા ના રહેતા ભાઈ સતર્ક રહેજો આ કોંગ્રેસની નવી ચાલ છે ને બેઠી તાકાતથી એ નીચે ગૂછવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે બોલતા નથી પણ ગામો ગામ પહોંચવા માટે બરાબર ઠંડે ને મેં બરાબર તપાસ કરી ક્યાં ફરેજ આપે કે ભાઈ ખાટલા બેઠકો કરે છે મારે એમની ટીકા નથી કરવી એમની પાર્ટી છે એને કરવું પડે પણ આપણે સતર્ક રહેવું પડે નહીં તો ઘણી વાર આપણે ભ્રમમાં રહીએ એમની સભા નહોતી થઈ એમની પ્રેસ કોન્ફરન્સ ના થઈ એ છાપામાં કંઈ બોલતા નથી એટલાથી હિસાબ કિતાબ ના કરતા ભાઈ અને એ માટે થઈને આવનારી ચૂંટણીમાં સતર્ક રહેવાની જરૂર છે ભાઈઓ ભાઈઓ બહેનો આ કોંગ્રેસ આજે પણ ગુજરાતને અપમાનિત કરવાનો કોઈ મોકો નથી છોડતી અને એમણે આજે નવી રાજનીતિ અપનાવી છે ગામો ગામ ઘરે ઘરે ઝેર ભરવાની દરેક ચીજનો જુદો અર્થ કરીને લોકોને સમજાવવાની આને બરાબર પાડખીને આપણે આપણી રણનીતિમાં થોડા નવા પાસા ઉમેરવા જ પડશે અને એટલા માટે મને ખાતરી છે કે સી આર પાટીલના નેતૃત્વમાં આ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા કોઈ પણ સંકટને સતર્કતાથી જ મા કરી દેશે એવો મને પૂરો વિશ્વાસ છે ભાઈઓ બહેનો ઘરે ઘરે જઈને કોંગ્રેસની સાજિશને નાકામ કરવાની છે આપણે કરશો ને સો ટકા કરશો આણંદ જિલ્લો જોર લગાવશે એક એક કાર્યકર્તા જોર લગાવશે એક એક પોલિંગ બુથમાં જોર લગાવશો મને ખાતરી છે કે દેશ પાસે ગુજરાતની ઘણી અપેક્ષાઓ છે અને તમે બધા એની પૂરી કરશો મને ખાતરી છે ગુજરાત ભાજપની એક આગવી તાકાત છે સંગઠનની શક્તિ છે સમર્પણની શક્તિ છે અને સેવા ભાવ ભરપૂર ભરેલો છે એટલે જનતા જનાર્દનના આશીર્વાદ પહેલા મળ્યા છે આજે મળે છે આવતીકાલે પણ મળવાના છે એમાં મને જરાય મિનમેક નથી ભાઈ